ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેન્ટેનન્સ, ભાડુઆતોનો ત્રાસ, દબાણ સહિતના પ્રશ્નો અંગે વસાહતીઓ દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગરના સુભાષનગર વર્ષા સોસાયટી પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક વર્ષ થયું હોવા છતાં મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવી નથી. આ ઉપરાંત ભાડુઆતોનો ત્રાસ, દબાણ તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ અંગે વસાહતના 500થી વધુ લોકો આજે મહાનગરપાલિકા કચેરી ખાતે એકઠા થયા હતા અને કમિશનરને રજૂઆત કરી હતી. આ અંગે વસાહતના પ્રમુખે માહિતી આપી હતી. હાલ અમે અત્યારે કોર્પોરેશનમાં આવ્યા છીએ. અમે સતત એક વર્ષથી અમારી એવી રજૂઆત છે કે અમારું જે મેન્ટેનન્સનું કામ અધૂરું રહી ગયેલું છે એ બાબતથી, અને આ મકાનો જે 7 વર્ષ ભાડે ન આપી શકાય કે કોઈને વેચી ન શકાય, જે અત્યારે હાલ ભાડે ચડાવવામાં આવ્યા છે, અને એ ભાડુઆતો દ્વારા દાદાગીરી, ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરવામાં આવે છે, બેન દીકરીઓની છેડતી કરવામાં આવે છે. અને અત્યારે પહેલાં તો દારૂ વેચાતો હતો સોસાયટીમાં, હવે ચરસ અને ગાંજો, અને હાલ 2 દિવસ પહેલાંનો બનાવ એવો છે કે એક છોકરીને કિડનેપ કરીને લઈ જવામાં આવી છે અમારી આવાસ યોજનામાંથી, જે અમને બહુ દુઃખ લાગ્યું છે કે આટલું આટલું અમારી ફરિયાદો છતાં જો કોર્પોરેશન કે પોલીસ તંત્ર જાગતું ન હોય તો અમને લોકોને દુઃખ થાય છે. આજ આ કોર્પોરેશનમાં 500 માણસનું ટોળું આવેલું છે આવાસ યોજનાનું, કે જેના પોતાના પ્રશ્નો રજૂઆત કરવા આવ્યું છે, અને આ લગભગ અમે એક વર્ષમાં નહીં માનું તો અમે 11 વાર આવ્યા છીએ લેખિત અરજી લઈને. મૌખિક અરજી માટે તો અમે અવારનવાર આવતા રહીએ છીએ, પણ લેખિત અરજી લઈને 11મી વાર આવ્યા છીએ, અને ડાયરેક્ટ અમે આપણે કમિશનર સાહેબને મળ્યા છીએ અને અમે અમારી રજૂઆત કમિશનર સાહેબને કરેલી છે. એ સિવાય અમારી આવાસ યોજનાની આજુબાજુમાં દબાણ થઈ ગયું છે, આવાસ યોજનાની અંદર પણ દબાણ છે લારી ગલ્લાવાળાનું, બરાબર છે, એની પણ અમે રજૂઆત કરી છે. અને જે તે સમયે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અમે અરજી પણ આપેલી છે, અને એ અરજીના અનુસંધાને એ લોકોએ કીધું હતું કે દર શુક્રવારે અમારે ત્યાં સફાઈ થાય છે, પણ લગભગ મહિનાથી સફાઈ થઈ નથી. અમે 2 વાર જાતે સફાઈ કરાવી છે અને હજી 2 દિવસ પહેલાં જ અમે કચરો બાળ્યો છે, બરાબર છે. આ એક અમારો આવાસ યોજનાનો મેઇન મુદ્દો છે. આવનારા દિવસોમાં તમારું કામ આવડવા નહીં કરે મહાનગરપાલિકા પોલીસ, તમે શું કરશો? આવનારા દિવસોમાં મહાનગરપાલિકા કે પોલીસમાંથી કોઈ આ બાબતે એક્શન લેવામાં નહીં આવે તો હવે પછીનો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ધરણા કરનારનો માર્ગ અપનાવવો પડશે, એવું અમારું લોકોનું માનવું છે. પ્લસ બીજી વસ્તુ એ છે કે જ્યારે આવાસની પાછળના સાઈડમાં ત્યાં બિલકુલ અંધારું છે, ત્યાં લાઇટ માટે મેં અરજી આપેલી છે 3 મહિના પહેલાં. જે અરજી બાબતે હું હમણાં કોર્પોરેશનમાં મળવા ગયો હતો રોશની વિભાગમાં, એમણે એમ કીધું કે કોર્પોરેટર તમારા છે એને તમે ફોન લગાડો. કોર્પોરેટરને મેં તાત્કાલિક ફોન લગાડ્યો, પણ મને સંતોષકારક જવાબ મળ્યો નથી, બરાબર છે. અને જ્યારે હું તમને એમ કહું છું, કોર્પોરેશન જ્યારે હાઉસ ટેક્સના વેરા મોકલશે ત્યારે લાઇટ બિલના પોચમાં તો પૈસા ઉમેરાયેલા હશે, તો અમારે કોર્પોરેટરનો શું લે સંપર્ક કરવો, બરાબર છે. એ તમે કોર્પોરેશને જ અમને લાઇટ નખાવી દો, અમારે કોર્પોરેટર પાસે જવાની કોઈ જરૂર નથી. અને જો કોર્પોરેટરના અંદરમાં આવતો હોય તો કોર્પોરેટરે સામેથી આવીને કહેવું જોઈએ કે ભાઈ તમારે શું તકલીફ છે. આજે 1 વર્ષ થઈ ગયું કોઈ રાજકારણી કે કોઈ કોર્પોરેટર કે કોઈ મોટા હોદ્દાવાળી કોઈ વ્યક્તિ આજ સુધી આવાસ યોજનામાં આવી નથી. વસાહતીઓ દ્વારા છેલ્લા 1 વર્ષથી અવારનવાર રજૂઆતો કરાઈ હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા આજે મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લો બોલાવવામાં આવ્યો હતો.